गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सवार की आ सुंदर बाड़ो में ईश्वर नु नाम लेता सुंदर मजा ने काव्य धोरण 11 गुजराती विषय में पद्य नंबर 21 से भगवान नो भाग कवि रमेश वारे अमरेली जिला में जन्म थयो। अलग अलग प्रकार की कृतिओ रची है, आम के पांच गीतों की कृतिओ रचेली है। खम्मा आला बापू ने चश्मा ना काज पर मन पांचम ना बीड़ा में एमनी मान सबर कृतिओ है। हवे उर्मी काव्य है, उर्मी काव्य एटले हृदय की उर्मियों ने व्यक्त करतु गीत। अत्यार सुधीना जेटला पण काव्यो छे दरेक काव्य में प्रणय प्रकृति अने परमेश्वर એ વિષયો લગભગ આપણે જોયા છે। અહીંયા પણ કવિ રમેશ વારેકે બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી ઈશ્વર સાથેનું આપણે તાદાત્મ્ય છે એ કેવું છે એના વિશે વાત કરી છે। તમે જુઓ કે જ્યારે આપણે નાના હોઈએ ત્યારે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આપણા મા બાપ આપણામાં સૌથી વધારે પ્રેરે છે। મંદિરે જઈએ એટલે આપણને દર્શન કરવા જાય પગે લાવવા માટે સમજાવે છે, અને આપણા મનમાં એ ઈશ્વર પ્રત્યેની એક શ્રદ્ધા એ ગોઠવાયેલી હોય છે। સમય જતા આપણે યુવાન થઈએ છીએ અને યુવાન વયમાં ઈશ્વર પ્રત્યે આપણે થોડા ઈશ્વરથી અલગ થતા જઈએ છીએ, ઉદાસીનતા શીખીએ છીએ આપણે, અને મંદિરે જઈએ પણ કેટલા ભક્તિભાવથી બાળપણમાં એને દર્શન કરતા હોય, કેટલા ભક્તિભાવથી કદાચ દર્શન કરતા નથી। એમાંય વળી મોટા થઈએ ને નોકરી મળે ને પૈસાની આવક થાય ને માણસ મોટો ગણા લાગે એ વખતે પછી આપણામાંથી ભગવાનનું જે સ્થાન છે એ થોડું દૂર થતું જાય છે, આપણે એનાથી અલિપ્ત થતા રહીએ છીએ। તો કવિ અહીંયા આપણને એ સમજાવવા માંગે છે કે જ્યારે સમય સંજોગો અને સંપત્તિ વધે છે ત્યારે ઈશ્વર કરતા આપણે દૂર થતા જઈએ છીએ, અને પરિણામ એ આવે છે, પરિણામ એ આવે છે કે આપણે ઈશ્વરની જે આસ્થા ધરાવી જોઈએ આસ્થા ધરાવતા નથી, પણ વળી પાછું બીમાર પડીએ કે દુઃખ આવે કે એવી પરિસ્થિતિ ઊભી થાય એ વખતે વળી પાછા ઈશ્વરને આપણે યાદ કરતા થઈ જઈએ છીએ। અને એટલે જ કબીર એમ કહે છે કે દુઃખ મેં સુમિરન સબ કરે સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કહાં સે હોય। અને એ જ બાબત એને આપણને પણ સમજાવવામાં આવી છે કે બાળપણમાં જ્યારે આપણે ખેતરમાં ભરવા માટે જતા હોય ત્યારે ગામડાની જે પ્રકૃતિ છે એની વાત કરું છું, શહેરમાં બધી ઘટના ઓછી બને છે, પણ જ્યારે મિત્રો સાથે ખેતરમાં જાય છે ત્યારે બોર વીણવા ને આંબીને કાંકરા પાડવા ને કાચી કેરીઓ તોડવીને એ બધી બાબતોમાં જ્યારે ઢગલીઓ કરવામાં આવે અથવા ભાગ પાડવામાં આવે ત્યારે બે ચાર મિત્રોના અલગ અલગ ઢગલીઓથી ભાગ પાડે છે, એક ભાગ બાકી રાખવામાં આવે છે, એને કહેવામાં આવે છે ભગવાનનો ભાગ। કારણ શું કે મા બાપે આપણને એવું શીખ્યું હોય કે ભાઈ ભગવાન એ ખાવા માટે આવે છે અને એટલે એને ઢગલી અલગ રાખવામાં આવે છે, અને રાત્રે કંઈ ભગવાન આપણે કહી જાય છે એવી બાબત આપણા મગજમાં ઘુસાડેલી હોય છે, ઠરાવેલી હોય છે, પણ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે એ ભગવાનનો ભાગ આપણે આપતા નથી અને વૃદ્ધાવસ્થામાં ફરીથી પાછા ભગવાનને આપણે યાદ કરીએ છીએ, તો પુનઃ ભગવાન પ્રત્યેની લાગણીને આશા ધરાવતા આપણે થઈએ છીએ એવી બાબત અહીંયા કવિ આપણને કાવ્યમાં આપેલી છે। સામાન્ય રીતે એવું કહેવાય છે દરેક ધર્મશાસ્ત્રમાં કે તમારી આવકનો દસમો ભાગ એ ઈશ્વરને સમર્પિત કરવો, ભગવાનને આપવો, દાન પુણ્ય કરવું જોઈએ, પણ આપણે એવું કરતા નથી। કેટલીક વાર તો એવું બને છે કે જે ન ચાલે એવી નોટો એ મંદિર બની નાખીએ છીએ, ન ચાલે એવા સિક્કાઓ એ મંદિર બની નાખીએ છીએ, તો આ ભગવાન પ્રત્યેની આસ્થા નથી। એટલે ઈશ્વર પ્રત્યેની આસ્થા જગાવવા માટે જે કાવ્ય અહીંયા આપણને આપેલું છે જોઈએ કે આપણે કાવ્ય ભગવાનનો ભાગ ચોપડી ખુલ્લી રાખજો મિત્રો, અને એમાં એક એક પંક્તિઓ તરફ આપનું ધ્યાન દોરવા માંગુ છું। અછાંદસ રચના છે, અછાંદસ રચના એટલે શું કે એમાં કોઈ છંદ આપેલો
કાતરા પણ વીરતા કોકની વાડીમાં ઘૂસીને ચીપડા જોડતા ટેટા પાડતા બધા ભાઈબંધો પોતાના કિસ્સામાંથી ડગલી કરતા ને ભાગ પાડતા. એક સુંદર શબ્દ ચિત્ર આપણે આગળ કવિએ રજૂ કર્યું છે. જુઓ કે બાળકોને ચાર પાંચ મિત્રોનું ટોળું તે ખેતરમાં ગયા છે. બોરા શબ્દ આપે બોરા, ખરેખર બોર શબ્દ, બહુ વધે છે બોરા. એટલે બોર મીણે આંબલીના કાતરા પાડે, ચીભડા એક પ્રકારનો ફળ એ પણ ખાતા, ભરતા ખિસ્સા ભરતા અને પછી બધા પોતપોતાનો ખિસ્સા ખાલી કરીને ભાગ પાડતા. એમાં એક ભાગ બાકી રાખે એને ભગવાનનો ભાગ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જો આવ્યું છે સર, ઢગલી કરતા ને ભાગ પાડતા, આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ બનિયાનો કન્યાનો, છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. સરસ વાત આપી છે. જો કવિ અહીંયા શું કહે છે, ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વર પ્રત્યેની આરાધના અને જે બાબત આપેલી છે એ દરેક બાળકના જીવનમાં વણાયેલી હોય છે. અને એટલા માટે કે નાના હતા ત્યારે આપણે આ રીતે ભગવાનનો એક ભાગ રાખી મૂકતા હતા. પણ પછી શું થયું જો આગળ પછી કહે છે કવિ, સૌ પોતપોતાની ડગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ડગલી ત્યાં મૂકી રમવા દોડી જતા. પોતપોતાના ભાગમાં આવ્યું ખિસ્સામાં ભરે ભાઈ રમવા જાય, સમય મળે ખિસ્સામાંથી કાઢી કાઢી ખાતા હતા. એક ભાગ જે પડી ગયો એ ઈશ્વરનો કે ભગવાનનો ભાગ ત્યાં રાખી મૂકતા હતા. કેમ રાખી મૂકતા હતા આપણે જો, ભગવાન રાતે આવે ખાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. રાત્રે કે કોઈ પણ જાણે નહીં, ભગવાન આપણે પોતાના ભાગ મૂકી ખાવાનું ખાઈને જતા રહેતા. આવી બાબત મા બાપે આપણને સમજાવેલી, એટલે દરેક બાળકના મનમાં પણ એવું કે રાત્રે ખાના માના ભગવાન આ બના ખાઈને જતા રહે છે. એટલે ભગવાન માટે એક ભાગ રાખે. મતલબ પુણ્ય કરવાની એક વાત એ મા બાપે આપણને સંસ્કારમાં આપેલી હોય છે. માટે ગમે તેટલું ઈચ્છા હોવા છતાં પણ ભગવાન માટે ભાગ આપણે અલગ કરતા. પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પાડ્યા ઘરના ઘરવકરીના ગાય ભેંસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. પ્રશ્નાર્થ આપેલું છે બધે. જુઓ નાના હતા ત્યારે આપણી સ્વતંત્રની આશા વધારે હતી, માટે આપણે એમના માટે ભાગ અલગ કાઢતા. મોટા થયા એટલે બહુ જ કમાયા, બે ત્રણ મકાનો રાખ્યા ને ગાડીઓ રાખી ને ભેંસો ને દોર ને બકરીઓ ને ઘર ને એ બધાને ભાગ પાડ્યા. નાના ભાઈને આપે, મોટા ભાઈને આપે, પોતે કરી દયા. પણ એ વખતે શુભ સંપત્તિ આવવાને કારણે આપણે ઈશ્વરને ભૂલી ગયા. એ સમયે ઈશ્વરનો ભાગ આપણે કાઢ્યો નહીં, એટલે એમણે કહ્યું ભાઈ એનો ભાગ કાઢ્યો, જુદો કાઢ્યો. રબીશ ભગવાનનો ભાગ, ભગવાનને તો વળી કઈ, ભગવાન તે વળી કઈ ચીજ છે. અને મોટા થયા, પૈસા આવતા થયા, એનાથી જે દૂર આપણે થતા ગયા કે રબીશ એટલે વાહિયા બાબત. ભગવાન વોટ ઇઝ ગોડ, કઈ નહીં કે ભગવાન એટલે શું કે આપણે એમને ઓળખતા નથી. તો સંપત્તિના મદમાં, સુસાઈડીના મદમાં ઈશ્વર જેવા તત્વને આપણે ભૂલી જઈએ છીએ. રબીશ બાબત છે એવું આપણે કહીએ છીએ. રબીશ સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું બધું આવ્યું, અચાનક ગઈકાલે ભગવાન આવ્યા કહે લાવ મારો ભાગ. કવિ અહીંયા જુઓ કેટલી સજીવતા આપે છે. આપણે બધું પ્રાપ્ત કર્યું, સુખ સમૃદ્ધિ સંપત્તિ પત્ની બાળકો ઘર વાડી બાગ બગીચા ગાડીઓ ઘણું બધું બનવું, ઘણું બધું ભેગું કર્યું. ભગવાનને એમ થયું કે ભાઈ હવે આને રેકોર્ડ કરવી પડશે. એટલે કલ્પના કરે કે ભગવાન આવે આને પૂછ્યું ભાઈ લાય મારો ભાગ, તું જયારે નાનો હતો ત્યારે આપ્યો હતો, હવે મારો ભાગ ક્યાં છે. ભગવાને કહ્યું લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા, ઉજ્જળ એકાદ સુખું તણકરું નહીં, શેને ભાગ પાડ્યો ભગવાન સાથે. આંખમાં જજડિયા આવ્યા, તે અડધા જજડિયા આપ્યા ભગવાનની. સરસ વાત કરી છે. હાથમાં કશું નથી, કહેવાનો મતલબ શું છે કે જેટલી પણ સંપત્તિ ભેગી કરેલી એ બધી સંપત્તિ કેટલીક બાળકોને આપી દીધી, કેટલીક સગાવાલાઓને આપી, કેટલાક લોકોને મદદરૂપ થઈ. હવે કેમ વૃદ્ધ ઉંમર થાય ત્યારે માણસ નોકરી માટે રિટાયર થયો હોય, પૈસા પાણી બધા વપરાઈ ગયા હોય, પ્રસંગો કાઢ્યા, હાથ હવે સાવ ખાલી થઈ ગયા છે.
લાગ્યા, આંખોથી પાણી આવી ગયું કે ભગવાન મારા હાથમાં તો પાનખરની રાટીઓ છે, જેમ પાનખરમાં ઝાડના પાન ખરી જાય અને જેમ ઊંટું થઈ જાય, ઠૂંઠું થઈ જાય, તેમ હવે વ્યક્તિનું જીવન પણ એવું બુઠ્ઠું થઈ ગયું છે. ઝઘડિયા સિવાય કશું નથી. ભગવાન શું આપો તમને? આ મારી રુદન છે, અડધા તમે લઈ લો. ભગવાન જોડે જુઓ, વાહ કઈ ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જળતાને પંપાળી, મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેને પૂછ્યું, કેટલા વર્ષનો થયો તો? 50 નો. હું બોલ્યો, ઈશ્વરે એની જાતને, વ્યક્તિની જાતને ઠંડોડ્યો. ઝઝડિયા છે તારી પાસે, દુઃખ છે તારી પાસે, કશું નથી તારી પાસે, કઈ વાંધો નહીં, હું છું તારી પાસે. મને એ અડ્યા, મને પંપાળ્યો અને પૂછ્યું, કેટલા વર્ષનો થયો? મેં કીધું કે 50 વર્ષનો. કવિ કે 50 વર્ષના થયા. અચ્છા, ભગવાન બોલ્યા, 100માંથી 18 તો તે ખર્ચી નાખ્યા, હવે સાવ હવે લાવ મારો પાર, ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. સરસ વાત આપી દીધો. ભગવાને પૂછ્યું કે 50 વર્ષ છે તારે? અડધું જીવન તો પતાવી દીધું, મેં તને 6 વર્ષમાં આવશે આપેલું, એમાં 50 વર્ષનું તે પૂરું કરી દીધું, હવે જે 50 બાકી ના રહે એ મને આપી દે. કહેવાનો મતલબ શું કે હવે તારું પૃથ્વીપરનું જીવન એ પૂરું થયું, હવે તારે મારી સાથે આવવાનું છે. ભગવાન એવી સમજ આપી કે અહીંયા એવું સમજાવવા માંગે છે કે ઉંમર આપણે ગમે તેટલી હોય, વૃદ્ધાવસ્થા હોય, બાલ્યાવસ્થા હોય કે તરુણાવસ્થા હોય, ઈશ્વર સાથેનો આપણો અનુબંધ એ જાળવી રાખવાનો છે. નહીં તો ઈશ્વર આપણો હિસાબ માંગવા આવશે કે ભાઈ તે શું કર્યું મારા માટે. તો કે અડધા મને આપી દે, પણ તેને એના હાથમાં મૂકી દીધા. ભગવાન છાના માના રાતે એનો ભાગ ખાય, હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. અહીં જોઉં છું રાત કે ક્યારે રાત પડે, ને ક્યારે આવે છાના માના ભગવાન, ને ક્યારે આવે ભાગ બનેલા મને, ને ક્યારે હું ભગવાનના મોહમાં ઓગળતો ઓગળતો પછી ટકા ટકા આવ્યા છે. શું સમજાવે છે? હવે વૃદ્ધાવસ્થા આવી છે, ઈશ્વરે 50 વર્ષ હું મારું આયુષ્ય કે પૂરું કરે, બીજા 50 વર્ષ એમણે લઈ લીધા છે. હવે હું રોજ રાતે વિચાર કરું કે ભગવાન ક્યારે આવે અને મને એમની સાથે અહીંયાથી ઉપાડી લે, હું એમનામાં ઓગળી જાઉં. મતલબ કે જમીરાભાઈ કૃષ્ણની મૂર્તિમાં ઓગળી ગયેલા, એમ હું પણ કે ભગવાનમાં ઓગળી જાઉં. ભલે અત્યારે તો મેં કશું ના કર્યું ભગવાન માટે, પણ વૃદ્ધાવસ્થામાં ઈશ્વરની શક્તિ નજીક જવાનો પ્રયાસ દરેક મનુષ્ય કરે છે, અને એ બાબત ભગવાને અહીંયા બહુ વાસ્તવિકતાથી સમજાવી છે કે હું રોજ રાતે ઈશ્વરની રાહ જોઉં છું, એ ક્યારે આવે, મેં 50 વર્ષ આપી દીધા છે, એ ખાઈ જાય. કહેવાનો મતલબ કે મને એમની સાથે એમનામાં ભેટવી દે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વાત આપણે સમજાવવા માંગે કે ભગવાનનો ભાગ, એની ધરાનું જે આપણે કાવ્ય જોયું, ભજન કરે તે જીતે, એટલે બનવા, ભજન કરે તે હારે, બસ એનો જ આ એક પર્યાય છે. વૃદ્ધત્વમાં ઈશ્વરની આરાધના કરવી, એના સામીપ્યમાં રહેવું, એ જ આપણો જીવન મંત્ર હોવો જોઈએ. ભગવાનનો ભાગ, પછી એ પૈસા હોય, સંપત્તિ હોય કે ઉંમર હોય, એ એમને સમર્પિત કરવું જોઈએ. મતલબ કે ફરીથી આપણે એમની સાથે અનુસંધાન સાધવું જોઈએ. એટલે કે ઈશ્વરની કૃત્યતા માનવી એ ઈશ્વર સાથેનું પોતાનું પુનઃ અનુસંધાન સાધે છે વૃદ્ધાવસ્થા દરમિયાન. થેન્ક યુ.